ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 9માં ચેપ્ટર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રાજ્ય બંધારણના ઘડતર છે તેના વિશે આપણે માહિતી છે એ મેળવી લીધી છે. તો આજે આપણે તેના લક્ષણો, ટૂંકમાં આપણે 6 લક્ષણો છે તેના વિશે આપણે માહિતી છે એ મેળવી લીધી છે. હવે આપણે એનું 7મું લક્ષણ એટલે કે મોસ્ટ IMP, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાય તંત્ર, એના વિશે આપણે માહિતી છે એ મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આ ન્યાયતંત્ર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આપણે ધોરણ 8માં પણ ન્યાયતંત્ર છે તેના વિશે આપણે માહિતી છે એ મેળવી લીધી છે. તો જોઈએ આપણો 7મો ટોપિક, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. એકીકૃત એટલે કે સળંગ. બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે. આપણું બંધારણ છે એ વિદ્યાર્થી મિત્રો લેખિત અને ખૂબ જ મોટું છે અને આ બંધારણ છે તેમાં દરેક જાતની દરેક વસ્તુ છે તેની માહિતી છે આપવામાં આવેલી છે. એટલે આપણી બંધારણની જોગવાઈ પ્રમાણે આપણું ન્યાયતંત્ર છે એ સળંગ છે, સ્વતંત્ર છે, નિષ્પક્ષ એટલે કે કોઈ પણ જાતના પક્ષપાત વગરનું અને એક સૂત્રી એટલે કે એક સરખું ન્યાયતંત્ર છે એની સ્થાપના છે એ કરવામાં આવેલી છે. જેની ટોચે સર્વોચ્ચ અદાલત, પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલત અને નીચે જિલ્લા કક્ષાની એટલે કે તાબાની અદાલતો ઉપરાંત વિશેષ અદાલતો છે. ટોચે એટલે કે ઉપર. વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 9માં જ આખું ન્યાયતંત્ર છે તેનો ટોપિક છે એ આપણે આગળ ભણવાનો છે. એટલે આપણે સર્વોચ્ચ અદાલત, વડી અદાલત અને તાબાની અદાલતો છે એ આપણા ન્યાયતંત્ર છે તેની અદાલતોના નામ છે. એટલે કે ટોચે એટલે કે સૌથી ઉપર. સૌથી ઉપર એટલે કે મોટામાં મોટી અદાલત છે એ સર્વોચ્ચ અદાલત છે. મધ્ય એટલે કે વચ્ચે વડી અદાલત છે અને નીચે એટલે કે જિલ્લા કક્ષાએ તાબાની અદાલત અને એના સિવાય ઘણી બધી વિશેષ અદાલતો છે એ આવેલી છે. એટલે આપણે ન્યાયતંત્રનો જે ટોપિક આવશે એમાં આપણે આ બધી અદાલતો છે તેના વિશે આપણે આગળ છે એ ભણશી. ટૂંકમાં વિસ્તૃતમાં આપણે ચર્ચા કરશી. ટૂંકમાં આપણી અદાલતો 3 છે, સર્વોચ્ચ અદાલત, વડી અદાલત અને તાબાની અદાલત અને એના સિવાયની વિશેષ અદાલતો. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતમાં આવેલ તમામ અદાલતો માટે બંધનકર્તા છે. બંધનકર્તા એટલે કે માન્ય રાખવા પડે છે. સર્વોચ્ચ અદાલત છે એ દેશની સૌથી મોટામાં મોટી અદાલત છે. એટલે સર્વોચ્ચ અદાલતે જે કાંઈ ચુકાદા આપેલા છે એ ચુકાદા બધાએ માન્ય છે એ રાખવા પડે છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનો અંગે વિવાદ થાય તો તેના ઉકેલની અંતિમ સત્તા સર્વોચ્ચ અદાલતની છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર આ બે સરકાર છે તેની વચ્ચે જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જાતની બંધારણીય બાબતો અથવા કાયદાનું અર્થઘટન એટલે કે કાયદા ઘડવા અને તેના પાલન અંગે જો કોઈ પણ જાતનો વિવાદ ઊભો થાય તો તેના ઉકેલ છે તેની અંતિમ સત્તા છે એ કોના હાથમાં છે તો તેની અંતિમ સત્તા છે એ સર્વોચ્ચ અદાલતના હાથમાં છે. ટૂંકમાં આપણે એમ જોઈએ કે જિલ્લા કક્ષાએ જે તાબાની અદાલત છે, તાબાની અદાલત છે એમાં તમને ન્યાય ન મળે તો તમે વડી અદાલત છે તેમાં અરજી કરી શકો છો. વડી અદાલત છે તેમાં તમને જો ન્યાય ન મળે તો તમે સર્વોચ્ચ અદાલત છે તેમાં તમે
ન્યાય મેળવી શકો છો. ટૂંકમાં સર્વોચ્ચ અદાલતે જે કાંઈ ચુકાદો આપ્યો હોય એ ચુકાદો છે એ તમારે માન્ય રાખવો પડે છે. સર્વોચ્ચ અદાલત છે તેના ચુકાદાથી ઉપર કોઈ ચુકાદો આપી શકતા નથી. એટલે સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ પણ જાતની બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટન વશે જો વિવાદ ઊભો થાય તો તેના ઉકેલ છે એની જવાબદારી કોની હોય છે? એના ઉકેલની જવાબદારી છે એ સર્વોચ્ચ અદાલતની હોય છે. અને સર્વોચ્ચ અદાલત જે નિર્ણય કરે છે તે નિર્ણય રાજ્ય સરકાર અને સંઘ સરકાર છે તેને માનવો પડે છે. ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે. વિદ્યાર્થી મિત્રો, ન્યાયતંત્ર છે એ આપણે ઉપર જ જોઈ ગયા કે નિષ્પક્ષ અને એકીકૃત. એટલે ટૂંકમાં ન્યાયતંત્ર છે તેની સાથે કોઈ પણ જોડાયેલું નથી, જેના કારણે ન્યાયતંત્ર છે એ સ્વતંત્ર અને કોઈ પણ જાતના પક્ષ વગર, ગરીબ અમીર કે ઉચ્ચ નીચ છે એવા ભેદભાવ વગર એ આપણને ન્યાય છે એ આપે છે. કારણ કે બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર છે એ આપણા નાગરિકો છે એના અધિકારોનું રક્ષણ કરે છે. એટલે આપણે ન્યાયતંત્ર છે એને કારોબારીથી સ્વતંત્ર રાખેલું છે. જો ન્યાયતંત્રને આપણે કારોબારીથી સ્વતંત્ર ન રાખી શકીએ તો વિદ્યાર્થી મિત્રો ન્યાય આપવામાં મુશ્કેલી છે એ પડે છે અને ભેદભાવ અને પક્ષપાત છે એ ઊભો થાય છે. એટલે આપણું ન્યાયતંત્ર છે એ સ્વતંત્ર છે, કોઈ પણ જાતના પક્ષપાત વિના આપણું ન્યાય છે એ આપણે સચોટ રીતે આપી છે. એટલે જ આપણી ન્યાયની દેવી આસ્ટિન છે તેની આંખે પાટા બાંધવામાં આવ્યા છે, જેના વિશેની માહિતી આપણે ધોરણ આગળના ધોરણ છે તેમાં આપણે મેળવી લીધેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણું બંધારણ છે એનું 8મું લક્ષણ એટલે કે બંધારણમાં સુધારો છે તેના વિશે આપણે માહિતી છે એ મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, 8મો ટોપિક આપણો બંધારણમાં સુધારો તેના વિશે માહિતી મેળવીએ. ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણથી પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલ એટલે કે ફેરફારવાળું છે. બીજા અન્ય દેશો છે એના બંધારણ કરતાં આપણું બંધારણ કેવું છે? પરિવર્તનશીલ છે. સમય અને સંજોગો અનુસાર બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડે છે. વિદ્યાર્થી મિત્રો, બંધારણ જે આપણે 26 જાન્યુઆરી 1950 છે ત્યારે આપણે આપણું બંધારણ છે એ આપણે અમલમાં મૂકેલું હતું. એટલે ત્યારથી લઈ અને અત્યાર સુધીના સમયગાળા દરમિયાન જોઈએ તો ઘણા બધા ફેરફાર છે એ જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સમય અને સંજોગો અનુસાર બંધારણ છે એમાં ફેરફાર કરવાની જરૂર પડે છે. જેમ આપણું કુટુંબ તમે એક જુઓ કે આપણી પેઢી અને આપણા દાદા પરદાદાની પેઢી છે એ સમય અને એ સંજોગો પ્રમાણે જે રીતે આપણે ઘરમાં રહેતા હતા તે સમય અને સંજોગો છે એ પ્રમાણે આપણે રહેતા નથી. તો આપણે ઘરની રહેણીકહેણીમાં પણ ફેરફાર કરીએ છીએ તો ભારતનું બંધારણ છે એ તો ઘણા વર્ષો પહેલાં આપણે અમલમાં મૂક્યું હતું. એટલે આપણે એમ કહી શકીએ કે સમય અને સંજોગો અનુસાર બંધારણમાં આપણે ફેરફાર કરી છે એટલે આપણું બંધારણ કેવું છે? પરિવર્તનશીલ. હવે આ બંધારણ છે એમાં જે ફેરફાર કરવામાં આવે છે એ ફેરફારને આપણે 3 વિભાગ છે એમાં વહેંચવામાં આવેલા છે. એમાં આપણે પહેલો ટોપિક જોઈએ કે સંસદમાં હાજર અને મત આપતા સભ્યો. ટૂંકમાં બંધારણની જે જોગવાઈઓ છે એમાં જો આપણે ફેરફાર કરવો હોય તો સંસદમાં જેટલા સભ્યો હાજર હોય અને જે મત આપે એની બહુમતીથી આપણે સુધારો છે એ કરી શકીએ. દાખલા તરીકે સંસદ છે તેમાં 12 સભ્યો હોય તો એ 12 સભ્યોમાંથી બહુમતી એટલે કે 9 સભ્યો છે એ મત આપે તો આપણે બંધારણ છે એમાં ફેરફાર છે એ કરી શકીએ, એટલે કે બહુમતીથી. પછી વિદ્યાર્થી મિત્રો, આપણો બીજો ટોપિક છે હાજર સભ્યોની બહુમતીથી. હાજર સભ્યોની બહુમતીથી એટલે કે વિદ્યાર્થી મિત્રો, સંસદ છે એના 2 ગૃહો છે, પહેલું છે રાજ્યસભા અને બીજું છે લોકસભા. ટૂંકમાં રાજ્યસભા અને લોકસભા છે એ બંને ગૃહો છે એના જેટલા સભ્યો હાજર હોય તેની બહુમતીથી પણ આપણે ફેરફાર છે એ કરી શકીએ છીએ. અને ત્રીજો પોઈન્ટ છે આપણો 2/3 ભાગની બહુમતીથી. એટલે કે બંધારણ છે એના
અમુક ભાગમાં આપણે સુધારો કરવો હોય તો સંસદના બંને ગ્રહોની કુલ સભ્ય સંખ્યા છે તેની બહુમતી અને જે મત આપતા હોય એના બે તૃતીયાંશ ભાગ છે એના કરતાં અડધા વ્યક્તિ જો મત આપે તો આપણે ફેરફાર છે એ કરી શકીએ. ટૂંકમાં બંધારણના બંને ગ્રહોની સંખ્યા દાખલા તરીકે 25 હોય તો એ 25માંથી આપણે બહુમતી ગણવાની અને 25ના બે તૃતીયાંશ ભાગના જે વ્યક્તિ હોય એ બહુમતી આપે તો આપણે બંધારણ છે એમાં આપણે સુધારો છે એ કરી શકીએ છીએ. એટલે આપણો 8મો ટોપિક બંધારણના સુધારો. તો એમાં પહેલો ટોપિક હતો કે સંસદમાં જેટલા સભ્યો હાજર હોય એની બહુમતીથી આપણે ફેરફાર કરી શકીએ છીએ. પછી હાજર સભ્યો એટલે કે સંસદના બે ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભા છે તેના બંને સભ્યો ભેગા થઈ અને જે બહુમતી આપે છે તેનાથી અને બે તૃતીયાંશ ભાગના એટલે કે સંસદના લોકસભા અને રાજ્યસભાના સભ્યો છે તેની બહુમતી અને કુલ સભ્યો એના બે તૃતીયાંશ ભાગ લઈ અને એ સભ્યો જો બહુમતી આપે તો આપણે બંધારણ છે એમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસ વર્કમાં બંધારણમાં સુધારો છે તે ટોપિક તમારે લખી અને બતાવવાનો છે.